પટેલ બાડી શેરી નંબર 1 માં એક મકાન મલામા સમયથી જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીની સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈકાલે દરોડો પાડતા તે સ્થળેથી મકાન માલિક સહિત 28 શખ્સો રહેવાશે. જામનગરના નવા ગામ ગેડમાં આવેલી પટેલવાડી શેરી નંબર 1 માં મકાનમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીની સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈકાલે દરોડો પાડતા તે સ્થળેથી મકાન માલિક સહિત 28 શખ્સો ઝડપાયા છે. અલગ અલગ ટેબલ પર ટોકન વડે જુગાર રમાતો હોવાનો ગુનો નોંધાયો છે. રોકડ વાહન 9 વાહન 28 મોબાઈલ ગંજીપાનના ભરેલા બોક્સ સહિત રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દરોડા અંગે સ્થાનિક પોલીસને સંપૂર્ણ રીતે જાણ રાખવામાં આવી હતી. લાંબી પ્રક્રિયા પછી સવારે જુગાર ધારાની કલમ 4-5 હેઠળ વિધિવત ગુનો નોંધાયો છે. જામનગરના નવા ગામ ગેડ વિસ્તારમાં આવેલી પટેલવાડીના ખૂણા પર નથુબેલા આહિરના મકાનમાં જુગારનો અખાડો ધમધમતો હોવાની વિગતો રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની ટુકડી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા ગઈકાલે સાંજે આ ટુકડી 2 વાહનોમાં જામનગર ધસી આવી હતી. આ ટુકડીએ પટેલવાડીના એ મકાનને શોધી કાઢ્યા પછી તેમાં વિધિવત દરોડો પાડતા તે સ્થળેથી 28 શખ્સો અલગ અલગ ટેબલ પર જુગાર રમતા મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસને અજાણ રાખી પાડવામાં આવેલા આ દરોડાના અહેવાલ શહેરભરમાં ફરી વળતા મકાન પાસે લોકોના ટોળા એકઠા થયા હતા. તે મકાનમાં કાર્યવાહી આરંભાયા પછી લાંબા સમય સુધી પોલીસ કાફલો આરોપીઓને લઈને બહાર નહીં નીકળતા ત્યાંના રહેવાસીઓ તેમજ જામનગરના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. એક તબક્કે મકાન માલિક નથુભાઈ રામશીભાઈ બેલાએ પોતાની પાસે રમી રમાડવા માટે હાઈકોર્ટનો સ્ટે હોવાની પણ વાત કરી હતી, પરંતુ કલાકો સુધી ચાલેલી લાંબી પ્રક્રિયાના અંતે સ્ટેટ મોનિટરિંગ સેલે ત્યાં જુગાર રમતા શખ્સો સામે વિધિવત ગુનો નોંધાવ્યો છે. જગુભાઈ ખેડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ જામનગર.